ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ આપણા ગુજરાતીના ધોરણ સાતના પાછલા પેઢીની અંદર નિબંધ લેખનનું પુનરાવર્તન ભાગ એકમાં આપણે નદીની આત્મકથાની વાત કરી હતી એક નદીની આત્મકથા જેમાં આપણે ન એક નદીની આત્મકથા નિબંધ કેવી રીતે લખાય એની માહિતી મેળવી હતી આજે આપણે નિબંધ લેખન પુનરાવર્તન ભાગ બેની અંદર જે નિબંધનો બીજો ટોપિક છે જળ એ જ જીવન એના વિશે નિબંધ કેવી રીતે લખાય એ ટૉપિક પર આપણે નિબંધ કેવી રીતે લખી શકીએ એની વાત કરીશું તો જોઈએ જળ એ જ જીવન ડિયર સ્ટુડન્ટ અહીંયા જે ટોપિક છે જળ એ જ જીવન એટલે પાણી એ એ જ જીવન છે પાણી વગર જીવવું અશક્ય છે એના વિશે આપણે આ નિબંધ લખવાનો છે તો આપણે સૌથી પહેલાં પાણીનું મહત્ત્વ શું છે પાણીનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ એની વાત કરીએ ત્યારબાદ પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે એના ઉપર આપણે જવાનું છે અને ત્યાર પછી જળનો જે મુખ્ય સ્ત્રોત છે અને જળ ક્યાંથી આવે છે પાણી ક્યાંથી આવે છે એને કયા સ્ત્રોત ઉપર આધાર રાખવો પડે છે એની વાત કરીએ પાણીનો બગાડ થતાં કઈ કઈ મુશ્કેલી ઉદ્ભવી શકે છે એના પર આપણે ચર્ચા કરીએ અને ત્યારબાદ પાણી ન પાણીની તંગી સર્જાતા શું ભયંકર સ્થિતિનો સામનો કરવો પડી શકે છે એના ઉપર ચર્ચા કરતાં આપણો આ જે નિબંધ છે જળ એ જીવન એના ઉપર આપણે નિબંધ લખી શકીએ છીએ આ ટૉપિક ઉપર આપણે સરસ રીતે નિબંધની પ્રસ્તુતિ કરી શકીએ છીએ તો જોઈએ આપણે જળ એ જ જીવન આપણને જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે ડીએ સ્ટુડન્ટ માનવી હોય કે કોઈ જીવ હોય અન્ય જીવ તો એને જીવવા માટે હવા પાણી અને ખોરાકની પ્રાથમિક જરૂરિયાત પડે છે એના વગર કોઈ પણ જીવનું જીવવું અશક્ય છે હવા પછી પાણી આપણી મુખ્ય જરૂરિયાત છે હવા પછી જો કોઈ બીજી આપણી મુખ્ય જરૂરિયાત જરૂરિયાત હોય તો એ છે પાણી પાણી વિના જીવન શક્ય નથી જળ વગર જીવન છે પાણી વગર જીવન છે એ શક્ય નથી પાણી પીવામાં વપરાય છે તે ઉપરાંત પાણી નહવા કપડાં અને વાસણ ધોવા રસોઈ બનાવવા અને ઘરની સફાઈમાં વપરાય છે હવે ડી સ્ટુડન્ટ આપણે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ તો પાણી આપણે પીવામાં વાપરીએ છીએ પાણી આપણે નહવા કપડાં અને વાસણ ધોવા રસોઈ બનાવવા અને ઘરની સફાઈમાં વપરાય છે આ છે પાણીનો ઉપયોગ મિલો અને કારખાનાઓમાં પાણીની જરૂર પડે છે જે મોટી મોટી કંપનીઓ છે મિલો છે કે કારખાનાઓ છે જેમાં પાણીની જરૂર પડતી હોય છે પાણી વનસ્પતિ સૃષ્ટિ માટે પણ અત્યંત જરૂરી છે જે આસપાસ આવેલા વૃક્ષો છે કે જંગલો છે એના માટે પાણી એ અત્યંત જરૂરી છે વનસ્પતિ સૃષ્ટિ છે વનસ્પતિ સૃષ્ટિ એના માટે પાણી અત્યંત જરૂરી છે ઉપયોગી છે પાણી વિના અનાજ ન પાકે છોડ ન ઉઘે તમે વિચારો ફક્ત કે પાણી ન હોય તો શું થાય તો પાણી વિના અનાજ ન પાકે ફૂલ છોડ ન ઉગે હવે અનાજ ન પાકે તો આપણે શું ફૂલ છોડ ન ઉગે સૃષ્ટિ છે એ સૃષ્ટિ ધીરે ધીરે શું થઈ જાય અંત તરફ પડી જાય તો પાણી વિના અનાજ ન પાકે ફૂલ છોડ ન ઉગે પાણી ન હોય તો આપણે પાણી વગર જીવી કેવી રીતે શકીએ પશુ પંખીઓ પાણી વગર મૃત્યુ પામે ટળવળે પાણી માટે તો પાણી એ અમૃત સમાન છે જો આપણે એની કિંમત નહીં કરીએ તો આવનાર સમયની અંદર આપણે પાણીની સૌથી મોટી જે કિંમત છે એ અદા કરવી પડ પડશે એના માટે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો પાણીનું આપણે મૂલ્ય સમજવું જોઈએ પશુ પંખીઓ પણ પાણી પાણી વિના ન જીવી શકે આમ જળ એ જ જીવન છે પશુ પંખીઓ માનવી પશુ હોય કે પંખી હોય વૃક્ષ હોય કે ફૂલછોડ હોય તમામ જીવોને જીવવામાં પાણીની જરૂરિયાત રહે છે એટલે આપણે આના પરથી કહી શકીએ કે જળ એ જ જીવન છે જળ નહીં હોય તો આપણું જીવન શક્ય નથી ડિયર સ્ટુડન્ટ આપણે ઘણા બધા નાસાના જે પ્રયોગો છે બીજા ગ્રહો ઉપર જીવનસૃષ્ટિ શોધવા માટેના એના ઉપર આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં પ્રાથમિક જો એમની શોધખોળ હોય તો એ છે બીજા ગ્રહ પર પાણી મળવાની શોધખોળ પણ હજુ સુધી પાણી મળ્યું નથી એ ચંદ્ર હોય કે મંગળ હોય હા એના પુરાવા એ લોકો એકત્રિત કરી રહ્યા છે પણ હજુ સુધી ઠોસ એવા સબૂતો પ્રમાણો મળ્યા નથી એટલે બીજા ગ્રહ પર પણ જીવન જીવવું શક્ય નથી એવું સાબિત થાય છે કેમ કારણ કે ત્યાં જળ હોવું જરૂરી છે જળ હશે તો બીજી બધી જ ચીજવસ્તુનું નિર્માણ થઈ શકે એમ છે તો આ પરથી આપણે કહી શકીએ કે જળ એ જ જીવન છે પાણી માટે આપણે વરસાદ પર આધાર રાખવો પડે છે જો મીઠા પાણીનો કોઈ સ્ત્રોત હોય તો એ સ્ત્રોત છે વરસાદ પાણીનો સૌથી મોટો જો કોઈ સ્ત્રોત હોય તો વરસાદ વરસાદ ઉપર આપણે પાણીનો મુખ્ય જે આધાર છે એ આધાર રાખવો પડતો હોય છે જે વર્ષા જે વર્ષે વરસાદ ન પડે કે બહુ ઓછો પડે તે વર્ષે દુકાળ પડે છે જો જે વર્ષે વરસાદ ન પડે કે બહુ ઓછો પડે તો એ સમયે સૂકો દુકાળ તો એ વર્ષે સૂકો દુકાળ પડતો છે મનુષ્યને પશુ પંખીઓ પાણી વિના ટળવડે છે ખેતરોમાં અનાજ પાકતું નથી લોકોને પાણીની તંગી કે અછત સર્જાય છે ઘણા કિલોમીટર સુધી ચાલીને એમને પાણી પીવા માટેનું જે પાણી છે એ લેવા માટે જવું પડતું હોય છે ડિયર સ્ટુડન્ટ આજે પણ ઘણી બધી રાજસ્થાન કચ્છની અંદર એવી જગ્યાઓ છે કે જ્યાં પાણી માટે ત્રણથી પાંચથી દસ કિલોમીટર ચાલીને લોકો જતા હોય છે પીવાના પાણીને લાવવા માટે તો આપણે સમજી શકીએ છીએ કે પાણી એની જરૂરિયાત શું છે પાણી વગર મનુષ્ય પશુ કે પંખીઓનું જીવન કેવું થઈ શકે છે પાણી ન મળતા મનુષ્યો અને પશુપંખીઓ છે એ ટળવળે છે ખેતરોમાં છે અનાજ પાકતું નથી પરિણામે દુકાળ પડે છે અને દુકાળની જે ભયાનકતા છે એ છપ્પનિયો દુકાળ જેને કહેવામાં આવે તો એમાં આપણે એના જે ભયાનક દ્રશ્યો છે એ દ્રશ્યો પરથી આપણને ખ્યાલ આવી શકે છે વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે હવે જો વરસાદ સૌથી વધારે કોઈ પોતાની તરફ આકર્ષતું હોય ખેંચતું હોય તો એ છે વૃક્ષ અને સાથે જોઈશું આપણે પર્વત પર્વત અને વૃક્ષો છે એ વરસાદને પોતાના તરફ ખેંચવામાં મદદરૂપ થાય છે આથી આપણે દર વર્ષે વૃક્ષારોપણ સપ્તાહ ઉજવીએ છીએ આપણે દર વર્ષે છે એ વૃક્ષારોપણ જે સપ્તાહ છે એ સપ્તાહ ઉજવતા હોઈએ છીએ ખાસ કરીને જૂન મહિનાની અંદર આમ છતાં પાણીની સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે તો પણ છતાં જે પાણીની સમસ્યા છે એ સમસ્યા દિન પ્રતિદિન દિવસે ને દિવસે ગંભીર બનતી જાય છે પાણીનો વપરાશ વધતો જાય છે અને ભૂગર્ભચની સપાટીને ઊંડે ને ઊંડે જઈ રહી છે ડીયર સ્ટુડન્ટ વસ્તી વધતા પાણીની જરૂરિયાત પણ એટલી જ વધે છે જેના કારણે આપણે ભૂગર્ભ જળની અંદરથી ભૂગર્ભ એટલે જમીનની અંદર રહેલું જે જળ છે એ જળ એ જળ આપણે શું કરીએ છીએ જમીનની નીચેથી બહાર કાઢીએ છીએ પોતાના ઉપયોગ માટે અને દિવસે દિવસે આ ભૂગર્ભ જળની જે સપાટી છે એ સપાટી જમીનની નીચેને નીચે ઊંડે ને ઊંડે શું થઈ રહી છે જઈ રહી છે ભવિષ્યમાં લોકો પાણી વિના ટળવળશે પાણી માટે યુદ્ધો થશે એવું કેટલાક લોકો માને છે ડિયર સ્ટુડન્ટ ખરેખર આ વાત સાચી છે જો ભવિષ્યની અંદર આપણે પાણીની મૂલ્ય પાણીનું જે કિંમત છે એ પ્રવર્તમાન સમયમાં નહીં સમજીએ તો ભવિષ્યની અંદર આપણે પાણી માટે કેટલાક ગંભીર પરિણામો છે એ ભોગવવાના રહેશે તો આપણે પાણીનું મૂલ્ય સમજવાનું છે પાણી છે એ કિંમતી છે જો આપણે પાણીની કિંમત નહીં સમજીએ તો આવનાર સમયની અંદર ભવિષ્યની અંદર પાણી માટે ભયંકર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે એવા કેટલાક વિદ્વાનો છે લોકો છે એ માને છે આ સમસ્યાના ઉકેલ માટે અનેક નદીઓ પર બંધ બાંધવામાં આવ્યા છે ડિયર સ્ટુડન્ટ આપણે જાણીએ છીએ કે ઘણી નદી બધી જે નદીઓ છે ઘણી બધી નદીઓ એના ઉપર પાણીની સમસ્યાના ઉકેલ માટે નદીઓ ઉપર બંધ ડેમ છે એ ડેમ બાંધવામાં આવ્યા છે ઘણી નાટી નાની નદીઓ પર ચેક ડેમ અને મોટી નદીઓ ઉપર વિશાળ કાય છે એ બંધ બાંધવામાં આવ્યા છે ચેક ડેમ બાંધવામાં આવ્યા છે જેથી ચોમાસામાં નકામાં વહી જતા પાણીનો સંગ્રહ થાય અને તેનો પીવામાં અને સિંચાઈમાં ઉપયોગ થઈ શકે આ જે સંગ્રહહેલું પાણી છે એનો ઉપયોગ બંધ બાંધ બંધ બાંધતા પીવાના પાણી તરીકે અને સિંચાઈમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો ડીઓ સ્ટુડન્ટ આ પાણી તંગીને ઓછી કરવા માટે કાં તો એના ઉકેલ કરવામાં ઉકેલ લાવવા માટે અનેક નદીઓ ઉપર છે એ બંધ બાંધવામાં આવ્યા છે ડેમ બાંધવામાં આવ્યા છે જેથી ચોમાસામાં વરસાદમાં વરસાદનું જે ચોમાસામાં જે વરસાદ વરસતા નકામું વહી જતું જે પાણી છે એ પાણીનો સંગ્રહ થાય અને એ પાણીનો સંગ્રહ થતાં ડેમમાં જે સચવાયેલું પાણી છે ડીઓ સ્ટુડન્ટ જે આ ડેમમાં સચવાયેલું પાણી છે ચેકડેમમાં સચવાયેલું પાણી છે એ પાણીનો ઉપયોગ આપણે પીવામાં અને ખેતરોમાં નહેરો દ્વારા સિંચાઈમાં ઉપયોગ કરી શકીએ છીએ જેથી પાણીની જે સમસ્યાનો છે ઉકેલ છે એ મહદઅંશે આપણે લાવી શકીએ છીએ આપણે પણ પાણી બચાવવામાં ઘણું કરી શકીએ આપણે પાણીનો કર્કસરપૂર્વક ઉપયોગ કરીએ નળ ખુલ્લા ન રાખીએ અને નળ ટપકતા ન રાખીએ ડિયર સ્ટુડન્ટ આપણે ઘણીવાર રસ્તા ઉપરથી પસાર થતા હોઈએ છીએ કાં તો મોહલ્લામાં ગલીઓની અંદર કે આપણે જ્યાં રહેણાંક વિસ્તારમાં રહેતા હોઈએ છીએ એ જગ્યાએ ઘણીવાર લોકો છે એ પાણીનો બગાડ કરતા હોઈએ છે ઘણીવાર પાણીની જે ટાંકી છે એ ભરાઈ જતાં આપણે નળ બંધ કરતા નથી જેના કારણે પાણી છે એ નકામું વહી જાય છે જો આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો હોય તો આ નકામું વહી જતું પાણી છે નળમાંથી એ નળને આપણે બંધ કરીએ નળ ખુલ્લા ન રાખીએ અને ટપકતા જે નળ છે એ ટપકતા નળ ન રાખીએ આપણે પાણીનો બગાડ ન કરીએ આપણી આસપાસના લોકોને પણ પાણીનો બગાડ કરતાં અટકાવીએ આપણે તો કરીએ જ પણ સાથે સાથે આપણી આસપાસના લોકો છે એમને પણ પાણીનો બગાડ કરતાં અટકાવીએ એમને પણ પાણીનું મૂલ્ય શું છે એ સમજાવીએ જીવવું હોય તો જળ બચાવો જળ છે તો જીવન છે તે પ્રજા છે સાણી જે બચાવે પાણી આ સૂત્રોનો પ્રચાર કરીએ ડિયર સ્ટુડન્ટ અહીં આપણને કેટલાક સૂત્રો આપવામાં આવ્યા છે જે પાણીની મૂલ્યતા પાણીનું મૂલ્ય શું છે એને સમજાવે છે તો આવા સૂત્રોનો પ્રચાર કરીએ જળ છે તો જીવન છે જીવવું હોય તો જળ બચાવો તે પ્રજા છે સાણી એટલે તે પ્રજા બુદ્ધિશાળી છે જે બચાવે છે પાણી આ સૂત્રોનો પ્રચાર કરીએ જેથી લોકોની અંદર જળ પાણી વિશે જાગૃતતા આવશે લોકો પાણીનું મૂલ્ય સમજશે અને આવનાર સમયની અંદર ભવિષ્યની અંદર આપણને પાણી માટેના ભયંકર જે પરિણામો છે એ ન ભોગવવા પડે એના માટે આપણે આજથી જ અત્યારથી જ જળ પાણીને બચાવવાનો પ્રયત્ન કરીએ તો ડીયર સ્ટુડન્ટ આ રીતે આપણે જળ એ જ જીવન ઉપર નિબંધ લખી શકીએ છીએ સાથે સાથે આપણે ઘણી બધી જેવી બાબતો છે એ આપણા નિબંધમાં ટાંકી શકીએ છે જોડી શકીએ છે જેના કારણે નિબંધ છે એ અત્યંત પ્રભાવશાળી લખી શકાશે તમે આની અંદર પોતાની જે જળ વિશેની જે જાણકારી છે એ પણ તમે જોડી શકો છો એની મહત્ત્વ વિશેની જે જાણકારી છે એ જોડી શકો છો અને આ રીતે તમે નિબંધ લખી શકો છો ડિયર સ્ટુડન્ટ અહીંયા આપણે આ ભાગ બેની અંદર નિબંધ લેખનના ભાગ બેની અંદર બીજા ટૉપિક જે નિબંધનો બીજો ટૉપિક છે જળ એ જીવન એના વિશેની વાત કરી એનું આપણે પરીક્ષા લક્ષી ફરીવાર પુનરાવર્તન કર્યું જો તમને આ પુનરાવર્તનમાં ખબર ન પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો ડિયર સ્ટુડન્ટ આજના માટે આટલું જ આભાર